चलो तो तुवेरनी कचोरी आपणे एकदम डिफरंट वे थी भरीए। तो राइस रेसिपीमांथी हूँ स्वाति पटेल आजे तमारी माटे रिंग कचोरी लईने आवी छूँ। तो एना पहेला मारी चेनल सब्सक्राइब करो, कमेंट करो, शेर करो। अहींया तमे इन्ग्रेडियंट्सनो स्क्रीनशॉट पाड़ी शको छो। बहु ज ओछा इन्ग्रेडियंट्समां आ रेसिपी आपणे तैयार करी रह्या छे। तो सौथी पहेला एक कढ़ियामां तेल लेवानुं छे। तेल बराबर गरम थाय एटले एमां रई नाखवानी। बधुं माप साथे मैं डिस्क्रिप्शन बॉक्समां लख्युं छे अने तमे स्क्रीनशॉट पण फॉलो करी शको छो। हींग, तल, लीला धाणा, लीलू लसण, आદુ મરચાની પેસ્ટ બધું નાખીને પહેલાં બરાબર શેકાવા દેવાનો છે મસાલાને। હવે આ શેકાઈ ગયું છે એટલે આપણે તુવેરનું કચરેલું ક્રશ કરેલું પૂરણ નાખીશું અને બરાબર મિક્સ કરી દેજો અને એને શેકાવા દેવાનું છે અને ધીરા તાપે શેકાવા દેજો। હવે આ શેકાવાયું એટલે થોડુંક મીઠું નાખી દેવાનું, મીઠું સ્વાદ અનુસાર આપણે નાખીશું। બહુ જ ઇઝી રીતે પૂરણ શેક્યું છે। હવે તમે મસાલો આમાં પણ કરી શકો છો અને હું મસાલો એક બાઉલમાં કાઢી લઉં છું અને ત્યારબાદ એમાં મસાલો કરીશ। આ પૂરણને તમે આખા વરસ માટે પણ સ્ટોર કરીને રાખી શકો છો। જો તમે એર ટાઈટ ડબ્બામાં રાખશો તો આ પૂરણ બિલકુલ બગડશે નહીં। હવે આપણે આમાં મસાલો કરવાનો છે એટલે અહીંયા મેં તજ લવિંગનો ભૂક્કો નાખ્યો છે, સાથે થોડુંક ગરમ મસાલો, ખાંડ નાખીને બરાબર મિક્સ કરો। આ ચીજ તમે કઢૈયામાં પણ કરી શકો છો। હવે આપણું પૂરણ એકદમ રેડી થઈ ગયું છે એટલે હવે હું એમાં થોડો લીંબુનો રસ એડ કરી દઈશ, કારણ કે આપણે ખાંડ નાખી છે એટલે ખટમીઠો પૂરણ તૈયાર કરીએ છીએ આપણે। આવી રીતે તમે આને લોંગ ટાઈમ સુધી ફ્રોઝન પણ કરી શકો છો। ચલો તો હવે આપણે આની હવે રિંગ શેપમાં કચોરી ભરવા માટે આપણે હવે અહીંયા લોટ બાંધીશું। તો અહીંયા મેં 3 વાટકી ઘઉંનો લોટ, મીઠું અને અહીંયા મેં થોડી સોજી નાખી છે જેનાથી ઉપરનું પડ સારું ક્રિસ્પી થાય એટલે આમાં મોહણ થોડું આગળ પડતું જોઈશે। એટલે ઘઉં, મીઠું, તેલ અને સોજી આટલાથી જ આપણે આ લોટ બાંધવાના છે અને લોટને આવી રીતે મસળવાનો છે। આમાં જો આવું મુઠ્ઠી ભરે એટલું મોહણ તમારે નાખવાનું છે। મોહણ જેટલું સારું હશે એટલું પડ ક્રિસ્પી અને સરસ બનશે। હવે આપણે જેવો લોટ બાંધીએ છીએ એવો જ લોટ બાંધી દેવાનો છે। આવી રીતે આંગળી નાખીને તમે ચેક કરી શકો છો। હવે લોટને 15-20 મિનિટ રાખ્યા બાદ એની આપણે આવી રીતે રોટલી જેવું વણી લેવાનું છે। હવે અહીંયા આગળ એક ડિફરન્ટ શેપમાં હું તમને કચોરી ભરતા શીખવાડી છું। તો જો મેં સાઈડથી કટ કરી લીધું છે અને આવી રીતે પૂરણ ભરવાનું છે, તમે જોઈ શકો છો રોલ વાળી દેવાનો। ત્યારબાદ શક્કરપારામાં જેવું આપણે કટ કરીએ છીએ એવું કટ કરી દેવાનું છે। હવે આવી રીતે આખો રોલ વાળી દેવાનો છે। જુઓ ફ્રેન્ડ્સ, કચોરી કરતાં પણ એકદમ ભરાવદાર રિંગ કચોરી તમને અહીંયા ખાવા મળશે, તો છે ને એકદમ અલગ ડિફરન્ટ શેપની કચોરી। તો આ રેસિપીથી તમે લીલવાની કચોરી જરૂર બનાવજો અને આ શેપમાં ચોક્કસ ટ્રાય કરજો। બહુ જ ઇઝી છે અને લાગે છે બી સરસ અને ખાવામાં પણ બહુ જ ભરાવદાર છે। તો રિંગ શેપની તુવેરની કચોરી હવે આપણે તરી દઈશું। જ્યારે પણ આપણે તરવા માટે કચોરી નાખીએ ત્યારે તરત જ ચમચો નાખવો નહીં,
कचोरी एनी मेतेज ऊपर आवे त्यारे जेने हलावी के फेरवी हवे आने फेरवी देवानी छे। जो आवी तैयार थई गई छे, आवी अतकचरी भी तमे राखशो तो लॉन्ग टाइम सुधी तमे राखी शको छो एने फ्रोजन करीने। तो आपणी लीलवानी रिंग शेपनी कचोरी तैयार छे। अत्यारे लीलवानी सीजन ज छे तो तमे पण आ रेसिपी जरूर एक वार ट्राय करजो, बहु ज यम्मी अने टेस्टी बने छे। तो फ्रेंड्स, डिस्क्रिप्शन बॉक्स में तमे जोई सको छो इंग्रेडिएंट्स। थैंक्स फॉर वॉचिंग अवर वीडियोज़ राइस रेसिपी।